वेलकम बैक। आप जो रहा हमारी विशेष रजूआत परसभी अगौ पर केटलाक नेताओं और धर्मगुरुओं आ बाबत की वकीलात करता आया है। तमने मानवू है कि जो स्त्रीओ अमुक प्रकार कपड़ा पहरे, उत्तेजक कपड़ा पहरे तो कारण केटलाक क्राइम बढ़ता होमनी छेड़ती बलात्कार बनाव बनता हो तो शू करव महिलाओं। એટલે કોઈક નેતા અથવા કોઈ ધર્મગુરુ આવી દલીલ કરતું હોય કે આવા કપડાં પહેરવાથી આ ક્રાઇમ રેટ વધતા હોય તો એમની અજ્ઞાનતા છે, એમાં બીજું કંઈ જ નથી કે એના માટે સ્ત્રીએ કંઈ કરવાની જરૂર નથી, પણ જે વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ પાસ કરતું હોય એની પોતાનું અજ્ઞાનતા દૂર કરવાની જરૂર છે અને જ્ઞાનની જરૂર છે જી। પોતાની નબળાઈ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક આવા બહાનાઓ બનતું હોય કે જયારે પોતાનો વાંક આવતો હોય અથવા પોતાની ઉપર એવું થતું હોય તો લોકો આવું કરતા હોય કે બીજા ઉપર આરોપ મૂકી દેતા હોતા હોય છે, અને જયારે આવા ધર્મગુરુઓને કહેતા હોય તો ઘણી બધી વાર લોકો એમના પ્રભાવમાં આવી જતા હોય છે, એમની વાણીના પ્રભાવમાં આવી જતા હોય અને સાચું કે ખોટું જોવાની એમની જે પોતાની માનસિકતા હોય એ ગુમાવી અને સામેવાળા વ્યક્તિના પ્રભાવની અંદર જે બોલે એ વસ્તુ માનવા તૈયાર થઈ જતા હોય એવું બનતું હોય। જી જુઝાન, આપ શું કહેશો કે લાખ ધર્મગુરુઓ અને નેતાઓ જે લોકોની માનસિકતામાં આ વાત થોપાઈ દેવા માંગતા હોય છે તેમના દિમાગમાં, તો આપનું શું કહેવું છે, કેટલી વ્યાજબી લાગે છે આપને? જેમ સાહેબે કહ્યું કે આ બિલકુલ અવ્યાજબી છે, પણ એ લોકો આ કેમ બોલે છે કારણ કે ખબર છે, કારણ કે લોકોના એર ઇન અ ફેડ્યુઅલ સોસાયટી, જેમાં પેલું છે ને મેલ મરદ એ સૌથી ઘરનો મોટો, એટલે આ સોસાયટીમાં આપણે છીએ, એટલા એના એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો આ બોલે, એટલે મેલ મરદ એને બધું ગમે સારું કે હા જો અમે બધા સર્વોચ્ચ સર્વોચ્ચ છીએ। પણ કમિંગ બેક ટુ ધ ફ્લિપ સાઈડ, જે તમને બીજી સાઈડ ખાસ કહેવા માંગુ છું, કમિંગ બેક ટુ યોર બેઝિક ક્વેશ્ચન કે જે આપણા એલ્ડરલીઓ છે, વડીલો છે, જે કર્ણાટકાના બી આપણે જે મેઇન પોઈન્ટ હતો કે જે કહ્યું કે બધા વડીલો અને એલ્ડરલીઓ જે એમ્પ્લોઈઝ છે એ લોકોને બહુ ઓડ લાગતું હતું કે યંગસ્ટર્સ થોડા આડા આવડા કપડા પહેરીને આવતા હતા અને ઇટ વોઝ વેરી ઓડ, તો આપણું જે ટ્રેડિશન છે, જે કલ્ચર કે આપણે બધા મમ્મી પપ્પા હોય, આપણા સાસુ સસરા હોય, તો એ આપણે થોડું વ્યવસ્થિત ઉધારીએ, પેલો જે છોકરો હોય કે ચાર બદલ ખોલીને ઉભો ના રહે, ભલે પછી બહાર જતો અલગ સ્ટોરી છે, પણ પપ્પા મમ્મી આગળ યા સાસુ સસરા આગળ એવી રીતે ના ઉભો રહે, એવી રીતે લેડી બી હોય તો બિચારી ઢાંકીને ઉભી રહી, યા કંઈક પાર્ટીમાં જતી હોય તો બી પહેલા શોલ કે એવું કંઈક પહેરી લે પપ્પા મમ્મી યા સાસુ સસરા આગળ, એટલે વી આર કમિંગ ફ્રોમ ધ ટ્રેડિશન એન્ડ ફ્રોમ ધેટ કલ્ચર। એટલે જયારે એલ્ડરલીઓને આજે નવા યુથ, હવે મારે યુથને આ પોઈન્ટ પર ખાસ કહેવું છે કે તમે એવું ના સમજો કે તમે એવા કપડાં પહેરશો, એટલે આઈ મેની ટાઈમ્સ ફીલ કે લોકો ખાસ એવા કપડાં પહેરશે કે પીપલ નોટિસ દેમ, અધરવાઇઝ દે ફીલ કે દે આર નોટ બી નોટિસ્ડ, એટલે આ એક માઇન્ડસેટ, એટલે આ આપણે યુથને લેડીઝ ને જેન્ટ્સ બંનેની વાત કરું છું, કારણ કે જેન્ટ્સને બી ઘણી આદત છે પેલી બુટ્ટી પહેરીને હાઈટ રિપીટર થઈને ટુ ટુ શો ઇઝ અધર ડિફરન્ટ પર્સનાલિટી, એટલે મારે આ કહેવું છે કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ ક્રાઉડ યુ કેન સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ ક્રાઉડ, બટ દેટ કેન ઓલસો બી નેગેટિવ, દેટ કેન બી ઓલસો નેગેટિવ। તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું, આજે મારી જ ઓફિસનું એક્ઝામ્પલ છે કે વચ્ચે એક માર્કેટિંગ કંપનીમાંથી થોડા બહેનો આવ્યા હતા મારે અહીંયા ટ્રેનિંગ માટે ઓફિસમાં, તો આઈ વોઝ સરપ્રાઈઝ કે એક છોકરી એમાંથી આપણે જે રાતે ડાન્સ પાર્ટીમાં બ્લેક કલરનો, મારે ડ્રેસ અગેન્સ્ટ કશું નથી કેવું, પણ ડાન્સ પાર્ટીમાં જે આપણે ડ્રેસ પહેરતા હોઈએ સિંગલ પીસ ડ્રેસ, એ દિવસના ટાઈમે મારી કંપનીમાં આવે છે એ ડ્રેસ પહેરીને, મારે પ્રોબ્લેમ એને ડ્રેસ જોડે નથી, મારે પ્રોબ્લેમ એ છે કે દેટ ઇઝ નોટ અ ડાયનો, એટલે કે ડાન્સ પાર્ટીમાં નથી બોલાવી, એ ટ્રેનિંગ માટે છોકરી આવી છે ને આવા કપડાં પહેરીને આવે છે, એટલે મારો ઇશ્યુ કપડાનો નહોતો, પણ મારે એ જે એન્વાયરમેન્ટમાં એને કપડાં પહેર્યા એ ઇશ્યુ હતો, એટલે ડાન્સ પાર્ટીનો કપડાં ડાન્સ પાર્ટીમાં પહેરાય। સિમિલરલી અગર તમે ગવર્મેન્ટમાં કામ કરો છો યા ક્યાંય બી કામ કરો છો, તમારે જે બી ડ્રેસ પહેરવા હોય એ પર્ટિક્યુલર જે તમારી તમારી ઓર્ગેનાઇઝેશન હોય એ પ્રમાણે તમારે ડ્રેસ પહેરી, અગર મેં છે કે અત્યારે મોડલ છું હું કોઈ હિરોઈન છું તો હું ગોગલ્સ પહેરી નહીં, તો વાંધો નહીં, તમારા બધા માટે ચોખ્ખી કે રૂઝન હિરોઈન છું ગોગલ્સ પહેરી નહીં, પણ અત્યારે ગોગલ્સ પહેરી બેસી છું, તમે મારી પર હસો કે આ બેન શું કરવા માંગે છે, હિરોઈન તો તમે જાતે સમજીએ, આ ઇમ્પોર્ટન્ટ છે જી। કલ્ચર અને ડ્રેસ કોડની વાત અલગ છે, પણ જ્યારે દિલ્હી ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ આપણા દેશમાં બને છે ત્યારે કેટલીક પોલિટિકલ પાર્ટીઝ દ્વારા અને કેટલાક નેતાઓ દ્વારા એવા સ્ટેટમેન્ટ કરવામાં આવે છે કે શહેરોમાં આવા બનાવો વધુ બને છે અને શહેરોમાં કેમ બને છે તો ઉત્તેજક કપડાઓને કારણે બનતા હોય છે, શું લાગે છે પારસભાઈ આ વિશે? પહેલા કલ્ચરની વાત કરી લો, આપણું કલ્ચર 5000 વર્ષ જૂનું છે, કદાચ વિશ્વમાં સૌથી જૂનામાં જૂનું કલ્ચર આપણું હશે એવું કહેવાય છે। આપણા કલ્ચરમાં પહેલાના તમે જમાનામાં જો તમારા દાદી હશે કે એમના એલ્ડર હશે તો જ્યારે પણ કોઈક મોટી વ્યક્તિ પાસે જાય તો સાડીનો પાલો હોય માથા ઉપર ઢાંકીને જતા હતા,
સમય બદલાયો, આપણે પણ બદલાવવાની જરૂર છે. આપણે પહેલા એસટીડી ફોન કરવો હોય, કોઈની જોડે વાત કરવી હોય તો બે પાંચ પાંચ કલાક સુધી રાહ જોવી પડતી હતી. આજે મોબાઈલ આવી ગયો, બધાના હાથમાં છે. લારીવાળાથી માંડીને કોઈ પણ વ્યક્તિની પાસે તમને મોબાઈલ છે. એટલે સમય જે પ્રમાણે બદલાય, ટેકનોલોજી બદલાય, એ રીતે માણસે પણ બદલાતું જાય. હવે આજની તારીખમાં કોઈ માથે સાડી બાંધીને મોટાભાગના ઘરમાં તમે જોતા હશો કે સાડી માથે નહીં લગાવતા હોય, વડીલ ઊભા હોય તો પણ. એ જ રીતે જે રીતે કદાચ સાડી સ્ત્રીઓને હોય તો સાડી પહેરવું કદાચ એટલું કન્વિનિયન્ટ ના લાગે, સમય વધારે જાય એવું લાગતું હોય. અને પેન્ટ શર્ટ કે પેન્ટ કે ટી શર્ટ હોય, જીન્સ કે ટી શર્ટ હોય, એમાં ફટાફટ તૈયાર થઈ જવાતું હોય એવું બની શકતું હોય. તો એના માટે પણ એમને કદાચ એ વધારે કન્વિનિયન્ટ લાગતું હોય એટલે કપડાં એ લોકો વધારે પ્રિફર કરતા હોય એવું બની શકતું હોય. એટલે કલ્ચર સાથે જે રીતે સમાજ બદલાતો હોય, બધું બદલાતું જાય, એ પ્રમાણે આમાં પણ એ બદલાવ આવતો જોઈએ અને આપણે બદલાવ સ્વીકારવો જોઈએ, હું એવું માનું છું. જી, આગ્રાની એક કોલેજમાં ડ્રેસ કોડથી નારાજગી છે, તો નોઈડાની એક યુનિવર્સિટીએ જીન્સ પહેરવા ઉપર બેન લગાવી દીધો છે. તો આવા નિર્ણયો લોકોના મગજને વધુ સંકુચિત નહીં કરે, શું માનો છો? આપણે અત્યારે એવા સમય પર પહોંચી ગયા છે કે જીન્સ આપણે આપણું ડેલી વેર બની ગયું છે અને છતાં પણ જીન્સ પહેરવા ઉપર બેન લગાવવામાં આવે, શું માનો છો? રિઝાન કેટલું યોગ્ય લાગે છે? હવે કોલેજમાં જીન્સ પર પહેરવા બેન આવે એ હસવા વાળી વાત છે, વેરી નેચરલ. કારણ કે કોલેજીસ સાથે પ્રેસ કે ત્યાં છોકરાઓ જીન્સ, બિચારા ગરીબ ઘરના છોકરાઓ બે કે ત્રણ જોડી જીન્સ ફેરી ફેરીને બિચારા પહેરતા હોય, એટલે ઇટ ઇઝ વેરી નેચરલ કે આ કોલેજ પર જે બેન લાગે ખોટી વાત છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ કમિંગ બેક ટુ અત્યારે જે આપણે બીજી વાત કરીએ છીએ, તેમાં હરેકનો જગ્યાનો ડ્રેસ કોડ હોય છે અને વી શુડ મેન્ટેન દેટ. પારસભાઈ, હંમેશા સ્ત્રીઓનો જ પોશાક કેમ આટલો સંવેદનશીલ મુદ્દો બનતો જાય છે? શું તેમને પોતાના મનપસંદ કપડાં પહેરવાનો પણ હક નથી, શું લાગે છે? જેવી રીતે રોઝાનબેને વચ્ચે જ કીધેલું હતું કે આ પુરુષ પ્રધાન સમાજ છે અને પુરુષો હંમેશા સ્ત્રીઓને દબાવવા માંગતા હોતા હોય છે, એટલે દરેક વસ્તુમાં પોતાનો નિયમ લાગુ પડવા માંગતા હોય છે. એટલા માટે સ્ત્રીઓની જે આઝાદી છે, એમને બોલવાની આઝાદી છે, બહાર ફરવાની આઝાદી છે, કપડાં પહેરવાની આઝાદી ઉપર એટલો પાબંદી લગાવતા હોય. છોકરો રાત્રે 11 વાગે આવશે, 12 વાગે આવશે તો મા બાપ કદાચ એને બોલશે નહીં, અથવા વધારે વધારે પૂછશે ક્યાં ગયેલો બેટા. પણ છોકરી જો 8 વાગ્યા 9 વાગ્યા પછી બહાર જવું હશે, એની ફ્રેન્ડના ત્યાં જવું હશે, તો કેટલા બધા સવાલો પૂછવામાં આવશે. એટલે જે ડિફરન્સ છોકરા અને છોકરી વચ્ચે હોય છે એ દરેક લેયરમાં હોતો હોય છે અને એના એ લગ્ન પછી પણ એ લેયરમાં ચાલુ રહે. બાકી જો કપડાની જ વાત કરીએ આપણે, તો મને એવું લાગે છે કે જીન્સ અને ટી શર્ટ પહેરવાથી જેટલું શરીર ઢંકાતું હોય છે એટલું સાડી પહેરવાથી ક્યારેય ઢંકાતું નથી હોતું. જી 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 રુઝાન, ટૂંકમાં એવું નથી લાગતું કે મંદિરો, રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ આવા ફતવાઓ બહાર પાડતી રહેશે તો એક દિવસ ભારતમાં દરેક સ્ત્રીએ બુરખો પહેરીને જ નીકળવું પડશે? ના ના, એવું નથી લાગતું બિલકુલ. ધેટ ઇઝ નોટ એક્ઝાજરેટેડ. કમિંગ બેક ટુ યર, સર્ટન થિંગ્સ આર રોંગ, એમાં કોઈ ડાઉટ નથી. તો એ સામે પોઝિટિવ સાઈડ બી જોતું, જાણે કે આ રિપીટ કરું છું કે આપણી ગુજરાત પોલીસે ખાસ બહેનોની સુવિધા માટે, પહેલા આપણે બિલ કોન્સ્ટેબલ બહેનો પેલું સલવાર ને પેલું પહેરતી હતી, તો બહેનોની સુવિધા માટે કહ્યું કે આ તમે પેન્ટ ને શર્ટ પહેરી શકો છો. એટલે એ રીતે પોઝિટિવ બી આપણે જોઈ શકીએ છીએ. અને કોઈક યુનિવર્સિટી અગર લે છે જીન્સ ના પાડી છે, આઈ ડોન્ટ નો, દેટ કેન બી સમ રીઝન બિહાઇન્ડ ઇટ. બટ કમિંગ બેક ટુ, અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેરી નેસેસરી દેટ ધ કન્ટ્રી, ઇટ્સ કમ્યુનિટી, ઇટ્સ સોસાયટી એન્ડ પીપલ શુડ બી ડિસિપ્લિન, એન્ડ ડ્રેસ કોડ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે આઈ વુડ ઓલ્સો ઓલવેઝ અગ્રી. જી, એક યોગ્ય તર્ક હોવો ખૂબ જ જરૂરી છે આ બાબતમાં. આપ બંનેનો આભાર કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.